તારીખ 5/10/2020 પાટણ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું ધરના પ્રદર્શન। હાથરસ ગેંગરેપ ઘટના મામલે અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા પાટણ બગવાડા દરવાજા ખાતે મૌન ધરના પ્રદર્શન કરવામાં આવ્યું। જિલ્લા કોંગ્રેસ ધરના પ્રદર્શનમાં પાટણના ધારાસભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ પટેલ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ડોક્ટર કિરીટભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાથરસ પીડિત પરિવારની મુલાકાતે જતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી સાથે અમાનવીય વર્તન તેમજ તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી। આ સંદર્ભે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરી સરકારને આડે હાથે લીધી હતી અને સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, એચબીએન ટીવી ન્યૂઝ, પાટણ। ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે એક દલિત યુવતી સાથે જે અત્યાચાર થયો અને એનો ખૂન કરવામાં આવ્યું, એ ઘટનાએ સમગ્ર ભારતને નહીં સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે। શાંતિ સલામતીની અને બેન બેટીઓની આબરૂની સાચવણીની વાત કરવાવાળી ભાજપ સરકાર જ્યારે આ જે ઘટના બની એ ઘટનાની તપાસ કરવા માટે અને એને પરિવારના સાંત્વ આપવા માટે પત્રકારો હોય, કોઈ સમાજસેવકો હોય કે કોઈ પાર્ટીના કાર્યકરો હોય, એમને તેઓ જવા દેવામાં પણ ના આવે અને રાતે હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધમાં જઈ અને અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યો। આ બધા બાબતે અમારા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ વિસ્તારની મુલાકાત લેવા માટે જતા હતા તો એમને પણ અટકાવી દેવામાં આવે, એમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું। આ ખરેખર ગેરકાયદેસર બાબત છે। આજે પણ શાંતિ અને સલામતીની વાતો કરવાવાળા ભાજપ સરકારની અંદર દરરોજ ગુજરાતની અંદર પણ બેન બેટીઓ ઉપર અત્યાચાર થાય છે। ગઈકાલે પણ ગુજરાતની અંદર 3 જેટલા રેપના બનાવો બન્યા। શાંતિ અને સલામતીની વાત કરવાવાળી સરકારને શરમ આવવી જોઈએ અને અમારા કોંગ્રેસના રાહુલજી અને પ્રિયંકાના વિરુદ્ધમાં આવું અમાનવીય વર્તન કરવા બદલ એમને માફી માગવી જોઈએ અને એના માટે અમે આજે શાંતિથી અમે ભૂખ હડતાલ કરી અને હડતાલ કરેલી છે, મૌન હડતાલ, અને એની અંદર અમારા કોંગ્રેસના તમામ કાર્યકરો જોડાવાના છે અને 2 કલાક સુધી અમે આ કાર્યક્રમ રાખવા